हेलो फ्रेंड्स, तो આપણે આગળના વિડિયોમાં સેના વિશે શીખી ગયા, જુદા જુદા સ્થળો વિશે શીખી ગયા, બરાબર ને? સો ફ્રેન્ડ્સ, મેં તમને એક હોમવર્ક આપ્યું હતું, યાદ છે ને બધાને, કે તમારી પાસે કઈ કઈ વસ્તુ છે અને તમારા ફ્રેન્ડ પાસે કઈ કઈ વસ્તુ છે એ તમને તેનું લિસ્ટ બનાવવા કહ્યું હતું. તો ચાલો, તમે જે લિસ્ટ બનાવી છે એને આપણે આપણી બુકમાં લખી લઈએ. સો ફ્રેન્ડ્સ, આજે આપણે એક્ટિવિટી 3 જોઈ લઈએ કે તમારી અને તમારા મિત્રો પાસે કઈ કઈ વસ્તુઓ છે તેની યાદી બનાવો. આ હોમવર્ક મેં તમને ઘરે કરવા માટે આપ્યું હતું, તો મને આશા છે કે તમે બધાએ હોમવર્ક કર્યું હશે. તો એને હવે આપણે અહીં લખી દઈએ કે આઈ હેવ, એટલે કે તમારી પાસે જે જે વસ્તુ છે તે અહીં લખવાની છે, અને માય ફ્રેન્ડ હેઝ, એટલે અહીં તમારે તમારા ફ્રેન્ડનું નામ લખવાનું છે. એ જ રીતે તમારે અહીં તમારા બીજા ફ્રેન્ડનું નામ લખવાનું છે. તો તમારી પાસે જે જે વસ્તુ છે તેની યાદી બનાવવો જોઈએ. તમારી પાસે જે જે વસ્તુનો મેં લિસ્ટ બનાવી છે તે અહીં લખી દો. હવે તમારા ફ્રેન્ડ પાસે જે જે વસ્તુ છે તેની યાદી અહીં લખો, અને તમારા બીજા ફ્રેન્ડ પાસે જે વસ્તુ છે તે પણ અહીં લખી દો. આ રીતે તમારી પાસે જે વસ્તુ છે, તમારા ફ્રેન્ડ પાસે જે વસ્તુ છે તેની યાદી તમારે બનાવવાની છે. ચલો, આઈ હેવ, તમારી પાસે જે વસ્તુ હોય તે લખવાનું જોઈએ. એ રીતે તમારા ફ્રેન્ડ પાસે જે વસ્તુ છે તે લખો જોઈએ. એ રીતે તમારા ફ્રેન્ડ બીજા ફ્રેન્ડ પાસે જે વસ્તુ હોય તેની યાદી અહીં બનાવવાની છે. ચલો, તો લખાઈ ગયું. ઓકે, હવે તમારા મિત્ર પાસેથી મળેલી વસ્તુ વિશે તમારા વર્ગ સમક્ષ બોલો. તે માટે તમારા શિક્ષક તમને મદદ કરશે અને તમારા વાક્યો આડાવડી રીતે બોર્ડ ઉપર નોંધશે. હવે તમે બોલેલા વાક્યો પરથી બોર્ડ પરથી શોધો અને અહીં લખો. આ જ્યારે આપણે સ્કૂલમાં ભેગા થઈશું ત્યારે આપણે આ એક્ટિવિટી ફરીથી કરીશું. ચાલો, હવે એક્ટિવિટી 4A, ચિત્ર જુઓ અને તેનું વર્ણન સાંભળો. જોડીમાં બેસો અને તે વર્ણન મોઢેથી વાંચો, તમારા મિત્રને પણ સંભળાવો. તો ફ્રેન્ડ, તમને અહીં એક આ પિક્ચર દેખાઈ રહ્યું છે, દેખાઈ રહ્યું છે ને બધાને? તો તમે મને જણાવશો કે આ પિક્ચર શાનું છે? વિચારો જોઈએ. યસ, શાનું છે? સી શોર, બરાબર, એટલે કે આ દરિયા કિનારાનું ચિત્ર છે. તો તમને આમાં ઘણું બધું દેખાઈ રહ્યું છે, દેખાઈ રહ્યું છે ને? ચલો ધ્યાનથી જુઓ અને તમને શું શું દેખાઈ રહ્યું છે તે યાદ રાખજો, પછી હું તમને પૂછું છું. તો બધાએ ધ્યાનથી જોઈ લીધું ને કે તમને શું શું દેખાય છે? ચાલો, તો કહો જોઈએ. બલૂન મેન છે, બોય, ગર્લ, વુમન, મેન, પછી હોકર, અહીં બોટ છે, બરાબર ને? અને આ જે બોય એન્ડ ગર્લ છે તે શું કરી રહ્યા છે? રમી રહ્યા છે, બરાબર છે ને? અને આ બલૂન મેન શું કરી રહ્યો છે? બલૂન વેચી રહ્યો છે. અને આ લેડી અને મેન છે તે શું કરી રહ્યા છે? આ શિશુને આનંદથી મારી રહ્યા છે, બરાબર ને? તો હવે આપણે જોઈ લઈએ કે આ બોય એન્ડ ગર્લ, લેડી વુમન કોણ છે, બરાબર ને? તો આપણે જોઈ લઈએ કે ધીઝ ઇઝ ગોલુ. કોણ છે આ? ગોલુ. ધીઝ ઇઝ ગોલુ. He has a bat. He has a bat. This is Pinku. This is Pinku. She has a ball. She has a ball. Pinku is Golu's sister. Pinku is Golu's sister. There is a balloon man. આ કોણ છે? Balloon man. He has balloons. He has balloon. This is a hawker. This is a hawker.
This is Rohit Bhai. This is Rohit Bhai. He has a newspaper. He has a newspaper. He reading the newspaper. He is reading the newspaper. Rohit Bhai is Golu's father. Rohit Bhai is Golu's father. Look here. This is Nehaben. This is Nehaben. She has a basket. She has a basket. There are many apples in the basket. Nehaben is Golu's mother. Nehaben is Golu's mother. Golu and Pinku are playing cricket. Golu and Pinku are playing cricket. They go for picnic by bus. એટલે કે અહીં તેઓ પિકનિક કરવા માટે આવ્યા છે. તો તમને બધાને આ ચિત્રમાં સમજાઈ ગયું ને કે ગોલુ કોણ છે, પિંકુ કોણ છે, નેહાબેન, રોહિતભાઈ, બરાબર ને? હવે આપણે એનું રીડિંગ કરી લઈએ જે ચોપડીમાં આપ્યું છે તે. હવે હું રીડિંગ કરું છું, તમારે બધા ધ્યાનથી સાંભળવાનું રહેશે અને જોવાનું પણ રહેશે. લુક એટ ધીસ પિક્ચર. ધેર ઇઝ અ સી શોર. નેહાબેન ઇઝ ગોલુઝ મધર. રોહિતભાઈ ઇઝ ગોલુઝ ફાધર. પિંકુ ઇઝ ગોલુઝ સિસ્ટર. રોહિતભાઈ હેઝ અ ન્યૂઝ પેપર. હી ઇઝ રીડિંગ ધ ન્યૂઝ પેપર અલાઉડ. નેહાબેન ઇઝ લિસનિંગ ધ ન્યૂઝ. સી હેઝ અ બાસ્કેટ. There are apples in the basket. Golu and Pinku are playing cricket. Golu has a bat. Pinku has a ball. There is a balloon man. He has balloons. They go for picnic by bus. ચલો હવે હું તમને આ પિક્ચરને આધારે કેટલાક પ્રશ્નો પૂછું છું, બરાબર ને? કે કોની પાસે કઈ કઈ વસ્તુ છે તે તમારે મને જણાવવાનું છે. ચલો, તો ગોલુ હેઝ અ બેટ, પિંકુ હેઝ અ બોલ, નેહાબેન હેઝ અ બાસ્કેટ, રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર, બલૂનમેન હેઝ અ બલૂન્સ, બરાબર ને? તો હવે હું તમને પૂછું છું કે હુ હેઝ અ બેટ, તો શું આવશે? યસ, ગોલુ હેઝ અ બેટ. ચાલો, પિંકુસ મધર હેઝ અ, યસ, બાસ્કેટ. ઓ, ગોલુસ ફાધર હેઝ અ ન્યૂઝપેપર. ધ બલૂન મેન હેઝ અ બલૂન્સ. વેરી ગુડ. તમે પિક્ચરમાં જોઈ ગયા કે એ પિક્ચર શાનું હતું? સીસો. અને એનો આપણે પેરેગ્રાફ પર રીડ કર્યો, બરાબર ને? તો હવે આ જે પેરેગ્રાફમાં કોણ આપેલું છે? ગોલુ છે, એના ફાધર છે, એની મધર છે અને એની સિસ્ટર છે. પણ ગોલુની જગ્યાએ જો તમારે તમારું લખવાનું હોય તો તમે કઈ રીતે લખશો? તો એ આપણે જોઈ લઈએ. તો બધાનું ધ્યાન બોર્ડ ઉપર. Look at this picture. There is a sea shore. Nehaben is Golu's mother. તો અહીં જે નેહાબેન છે એ કોની મમ્મી છે? ગોલુની. પણ અહીં તમારે તમારી મમ્મીનું નામ લખવાનું છે. તો અહીં આપણે રાઉન્ડ કરીશું. અહીં તમારે તમારી મમ્મીનું નામ લખવાનું છે. હું મારી મમ્મીનું નામ લખું છું, તમારે તમારી મમ્મીનું નામ લખવાનું છે. ઇઝ ગોલુસ મધર. પણ કોની મમ્મી છે? તો આપણી મમ્મી છે, એટલે આપણે અહીં
સર્કલ કરીશું અને લખીશું માય મધર. ઉર્મિલાબેન ઇઝ માય મધર. હવે આપણે આગળ જઈએ કે રોહિતભાઈ ઇઝ ગોલુસ ફાધર. તો અહીં આપણે કોના ફાધરનું નામ લખીશું? યસ, આપણા પપ્પાનું નામ. બરાબર, એટલે લખો તમે તમારા પપ્પાનું નામ. ચાલો હવે શું આવશે? ગોલુસની જગ્યાએ શું આવશે? માય. ચાલો હવે પિંકુ ઇઝ ગોલુસ સિસ્ટર. તો એ પિંકુની જગ્યાએ કોની સિસ્ટરનું નામ આવશે? યસ, તમારી. લખો ગોલુસની જગ્યાએ શું આવશે? માય સિસ્ટર. લખો રોહિતભાઈ હેઝ અ ન્યૂઝ પેપર. એટલે રોહિતભાઈની જગ્યાએ શું આવશે? માય ફાધર. માય ફાધર હેઝ અ ન્યૂઝ પેપર. હી ઇઝ રીડિંગ ધ ન્યૂઝ પેપર અલાઉડ. નેહાબેન ઇઝ લિસનિંગ ધ ન્યૂઝ. એટલે નેહાબેનની જગ્યાએ શું આવશે? યસ, માય મધર. માય મધર ઇઝ લિસનિંગ ધ ન્યૂઝ. શી હેઝ અ બાસ્કેટ. ધેર આર એપલ્સ ઇન ધ બાસ્કેટ. ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ. એટલે ગોલુની જગ્યાએ શું આવશે? આઈ. એન્ડ પિંકુ તમારી સિસ્ટરનું નામ. આઈ એન્ડ આંટી આર પ્લેઇંગ ક્રિકેટ. આગળ જે કે ગોલુ હેઝ અ બેટ. એટલે ગોલુની જગ્યાએ શું આવશે? આઈ. અને આઈ સાથે શું આવશે? હેવ. પિંકુ હેઝ અ બોલ. એટલે પિંકુની જગ્યાએ આપણે આપણી સિસ્ટરનું નામ લખીશું. તમે તમારી સિસ્ટરનું નામ લખવું જોઈએ. હેઝ અ બોલ. ધેર ઇઝ અ બલૂન મેન. હી હેઝ બલૂન્સ. ધે ગો ફોર પિકનિક બાય બસ. સો ફ્રેન્ડ્સ, તમને બધાને ખબર પડી ગઈ છે કે જ્યારે આપણે આપણા વિશે લખવું હોય ત્યારે આપણે શું શું ફેરફાર કરવા પડે. તો તમે બધાએ ધ્યાનથી જોઈ લીધું છે, બરાબર ને? તો હવે તમારે બધાએ નોટબુકમાં સારા અક્ષરે આને લખવાનું રહેશે. દરિયા કિનારે જવાની મજા આવી ને, અને ત્યાં શું શું હોય છે તે પણ આપણને ખબર પડી ગઈ. અને જો ગોલુની જગ્યાએ આપણે જઈએ, આપણું લખવું હોય તો આપણે કઈ રીતે લખીશું એ પણ આપણને આવડી ગયું. આવડી ગયું ને? તો તમે બધાએ હોમવર્ક કરશો ને ઘરે? ઓકે, તો ફરી નવું શીખવા માટે મળીશું. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.